ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા કેવલરી કોલોનીના વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારે જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય અધિકારી આઈકે પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા આજે સવારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોનીના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા, ત્યારે જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર આઈકે પટેલ પુષ્પગુચ્છથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર એચઆર કાનુનગોએ પણ પુષ્પગુચ્છથી પૂર્વ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસમાં જનતા દળ સેક્યુલરના નેશનલ સેક્રેટરી જનરલ કે આઈ શિવકુમાર પણ તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ 45 માળની ઊંચાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં પ્રતિમાના હૃદય સ્થાનેથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લીધે ડેમની જળસપાટીમાં સતત થઈ રહેલા પાણીના વધારાના લીધે ડેમમાંથી પાણીના થઈ રહેલા આઉટફ્લોના અદ્ભુત નજારો પણ માણ્યો હતો. તદઉપરાંત વિદ્યાચર સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથેમાં નર્મદાના પવિત્ર દર્શન થકી અલૌકિક ઊંચાઈએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશકુમાર દુબેએ એચડી દેવગૌડાને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિનું એક ચિહ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની કોફી ટેબલ બુક અર્પણ કરી હતી. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત દરમિયાન નર્મદા ડેમના અધિક્ષક ઇજનેર એચઆર કાનુનગોએ અને કાર્યપાલક ઇજનેર એવી ગજ્જરે નર્મદા ડેમની તકનીકી જાણકારીથી તેમને વાકેફ કર્યા હતા. ત્યારબાદ તેઓ શ્રીએ વિશ્વવંત ક્રિકેટ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી અને અંતમાં તેઓએ ગરુડેશ્વર દત્ત મંદિરના દર્શન સાથે પૂજા અર્ચના પણ કરી હતી. ઉક્ત મુલાકાત દરમિયાન પ્રાંત અને લાયજન અધિકારી કેડી ભગત, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વરિષ્ઠ અધિકારીઓ અને નર્મદા નિગમના વરિષ્ઠ ઇજનેર પણ સાથે રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.